નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે મિત્રો જે આગામી સમયમાં જે ટાટ હાયર સેકન્ડરી એક્ઝામ આવવાની છે એના અનુસંધાન એક મહત્વ મહત્ત્વનો પરિપત્ર જાહેર થઈ ગયું છે તેના વિશે મિત્રો જાહેરનામું બહાર પડી ગયું છે તેના વિશે વાત કરીશું મિત્રો વધારે સમય ન બગડતા આજના વિડીયોની શરૂઆત કરી છે મિત્રો તમે જોઈ શકો છો આજે રાજ્ય રાજ્યપરિષદોના એક મહત્ત્વની જે અપડેટ આવી છે તેના વિશે વાત કરીશું શિક્ષણ વિભાગ દ્વારા સચિવાલય વર્તન ઠરાવવામાં મિત્રો ઓગણત્રીસ ત્રેવીસથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે એનપી નેશનલ એજ્યુકેશન નીતિ બે હજાર વીસ મિશન સ્કૂલ ઓફ ધ એક્સિલન્સના લક્ષ્યો મુજબ મિત્રો કે મહત્વની અપડેટ એ આવી છે તમે જોઈ શકો છો જે તમે તમે જોઈ શકો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ લક્ષ્ય દ્વારા ગુણવત્તાયુક્ત એ શિક્ષણના હિત સિદ્ધ કરવા માટે ઉમેદવાર ક્ષમતા ચકાસવા માટે દ્વિસ્ટારી શોભ લેવામાં આવશે અને શિક્ષણ અભિરુચિ કસોટી ટીચર એપ્યુ ટેસ્ટ ટાટનું આયોજન કરવામાં આવશે મિત્રો તમે જોઈ શકો જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ છે એક સાત બે હજાર ત્રેવીસ ઉમેદવાર માટે રજિસ્ટર્ડ ફોર્મ ઓનલાઈન ફોર્મ પર સમયગાળો છે પાંચ સાત બે હજાર ત્રેવીસથી પંદર સાત બે હજાર ત્રેવીસ નેટ બે માર્ગ પર ફી સેવા સમયગાળો છે પાંચ સાત બે હજાર ત્રેવીસથી સત્તર સાત બે હજાર ત્રેવીસ પ્રાથમિક પરીક્ષા મિત્રો તમારે લેવામાં આવશે સો આઠ બે હજાર ત્રેવીસ અને મુખ્ય પરીક્ષા લેવામાં આવશે ઓગણીસ સાત બે હજાર ત્રેવીસ મિત્રો વિડીયો એન્ડસોની બના જે મહત્ત્વની ચર્ચા કરવાની છે આપણે આ વિડીયોમાં પરીક્ષાની ફીની વાત કરીએ મિત્રો એસ સી એસ ટી એસસી બી સી ઈડબ્લ્યુ એસ પી કેટેગરી ઉમેદવારો માટે પૈસા ફી ચારસો હશે જ્યારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે પૈસા ફી પાંચસો ભરવાની રહેશે ફી ભરવાની પદ્ધતિ છે મિત્રો ઉમેદવારો ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા એ એટીએમ ડેબિટ કાર્ડ ક્રેડિટ સી એલ કાર્ડ નેટ બેન્કિંગ યુપીઆઈ વોલેટથી પરીક્ષા ફી ભરી શકશે જે ઓનલાઈન ફી જમા કરવા માટે પ્રિન્ટ એપ એપ્લિકેશન પી ફી ઉપર ક્લિક કરવું અને વિગત કરવી ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ ઉપર ક્લિક કરું ત્યારબાદ આપે વિકલ્પ નેટ બેન્કિંગ ઓફ ફી અથવા અધર પેમેન્ટ પર મોડ પરના વિકલ્પને યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો રહેશે મિત્રો તમારે પણ બાબતનો ભૂલ આવે પણ ફી ના ને કોઈ પણ ના ને કે તમે જે આપી જ છે તે નંબર જે ઈમેલ આઈડી આપી છે તમે ત્યાં રાજ્યપાલ સંબોધતા જાણ પણ કરી શકો છો તે માહિતી પણ જોઈ શકો છો મિત્રો ઓનલાઈન ફી ભરવા મેળવો જો તમે બેંક ખાતા ખાતા મોતી ફીની રકમ કપાયા બાદની રિસિપ્ટ ન નીકળે તો મિત્રો જી એસ એ ટ્વેન્ટી વન તમે ઈમેલ કરી શકો છો વિષય મિત્રો શિક્ષણ અભિરુચિ કસોટી ઉચ્ચ માધ્યમિક અંતર્ગત ગુજરાત માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શિક્ષણ વિનિયોગ ઓગણીસો અડતા અનુસાર ઉચ્ચતર માધ્યમિક શાળામાં શીખવા આવતા શિક્ષણની કસોટી યોજવામાં આવશે મિત્રો શૈક્ષણિક લાયકાત તમે જોઈ શકો છો નોંધાયેલી સરકારી અને ખાનગી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સમય વિષય કે શિક્ષક તરીકેની ઉમેદવાર કરવા માટે રાજ્ય સરકાર નક્કી કર્યું તે વખતો વખત સુધારો વધારે સાથે શૈક્ષણિક તથા તાલીમ લાયકાત ધરાવતા ઉમેદવાર શિક્ષકો બીજી કસોટી માધ્યમિકા આપશે મિત્રો મહત્વની બાબત એ છે કે કસોટી પરીક્ષા દિસઓ સ્વરૂપ રહેશે પ્રાથમિક પરીક્ષા આ પરીક્ષા બહુ વિકલ્પ સ્વરૂપ રહેશે જ્યારે મુખ્ય પરીક્ષાએ લેખિત વર્ણાત્મક લેખિત સ્વરૂપ લેવામાં આવશે પ્રાથમિક પરીક્ષામાં પ્રાથમિક પરીક્ષા સ્વરૂપ છે મિત્રો બસો ગુણનો એમસીક્યુ આવશે આધારિત સો ગુણનો પ્રથમ ભાગ તમામ ઉમેરવા માટે એક સરખો રહેશે સો ગુણનો બીજો ભાગ તે ઉમેરવા જે તે વિષય મારે અરજી કરે છે તે વિષય આધારિત રહેશે મિત્રો તમે જે વિષય માટે અરજી કરો છો તે વિષય દાખલા ગુજરાતી તો ગુજરાતીના સ્વપ્લ તમારે આવશે મિત્રો ત્યારબાદ આ કસોટી બંને વિભાગ સ્થાનિક પસંદ જ રહેશે એમસીક્યુ આધારે કસોટી મૂલ્યાંકન ખોટા જવાબ ઝીરો પોઈન્ટ પચીસ માર્ક્સ રહેશે આ કચ્છો બે વિભાગ રહેશે વિભાગ સો પ્રશ્નો રહેશે બેમાં સો પ્રશ્નો કુલ રૂપિયા બસો પ્રશ્નો રહેશે ત્યારબાદ મિત્રો ઝીરો પોઈન્ટ પચીસ નેગેટિવ માર્કી રહેશે સામાન્ય રીતે અભ્યાસમાં મિત્રો અભ્યાસક્રમ વિશે વાત કરી લઈએ મિત્રો સામાન્ય જ્ઞાન શિક્ષણ વર્તમાન પ્રશ્નો વિસ્કૃત છે બંધાની મૂળભૂત ફરજો ત્યારબાદ ગુજરાત સાહિત્ય રાજનીતિ શાસનતંત્ર પ્રવાહ અને માળખું વિજ્ઞાન ટેકનોલોજી ખેલકૂદ પ્રશ્નો છે જ્યારે શિક્ષણ ફિલ્ડ સૂચના પોત્રીસ પ્રશ્નો છે મિત્રો શિક્ષણ ફિલસૂપના જે આઈએમપી વિડીયો આપણે બનાવી દીધા છે શિક્ષણ ફિલ્ડસુપ બના શૈક્ષણિક મનોવિજ્ઞાન વ્યવહાર વ્યવહાર અને વ્યવહાર મૂલ્યાંકન સંપૂર્ણ મિત્રો સિલેબસ આપણે વર્ણાત્મક રીતે બને છે તો આ બધા રીતે મળી રહેશે પાંચસો વિડીયો આપણે બનેલા છે સાથે હવે એમસીક્યુ તમને આઈએમપી એમસીક્યુ મળી રહેશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તમે શિક્ષણ ફેલ શું દસ પ્રશ્નો દસ ગુણ શૈક્ષણિક મનોવિજ્ઞાન પંદર પ્રશ્ન પંદર ગુણ ભાગ વિભાગના પંદર પ્રશ્નો દસ પ્રશ્નો દસ ગુણ આ મિત્રો સંપૂર્ણ સિલેબસથી વાંચી શકો છો મિત્રો વિભાગ માં ખાસ વિવિધ કસોટી છે તમારે જે પ્રશ્નપત્ર બીજું હશે તેના વિષય વસ્તુ એસી પ્રશ્નો હશે જ્યારે વિષય વસ્તુ આધારે પદ્ધતિ પ્રશ્નો રહેશે પરીક્ષાના માધ્યમ તમે જોઈ શકો છો મુખ્ય મુખ્ય પરીક્ષા મેન્સ એક્ઝામ સ્વરૂપ રહેશે મિત્રો પ્રશ્નપત્ર એકમાં ભાષા ક્ષમતા કોષ્ટક એક મુજબ ગુજરાતી ભાષા ક્ષમતા ગુજારી માધ્યમ માટે સ્વગુણ હિન્દી ભાષા ક્ષમતા હિન્દી માધ્યમ માટે સ્વગુણ રહેશે એમ અંગ્રેજી ભાષા અંગ્રેજ સ્વગુણ રહેશે આ મિત્રો પ્રવતર બેમાં વિષય વસ્તુ એટલે કોન્ટેક અને શાસ્ત્ર કોષ્ટક બે મુજબ જે વિષય માટે અરજી કરી હોય તે વિષય માધ્યમ માટે અરજી હોય માધ્યમ સવત્ત્ર રહેશે આમાં મિત્રો મહત્વની બાબત એ છે કે પરીક્ષા વિષય વસ્તુ અભ્યાસક્રમ ધોરણ અગિયારથી બાર રહેશે તેમજ કઠિનતા અને અનુબંધ અનુસરણ કક્ષા રહેશે પ્રસંગ જ લેખનો સો ગુણનો સમય એકસો પચાસ મિનિટ રહેશે જ્યારે બસ પ્રસંગ બેનો સો ગુણનો સમય એકસો એંસી મિનિટ રહેશે તમે શું શાંતિ સ્કીપ વાંચી પણ શકો છો મિત્રો શાંતિ જે નિબંધ આપશે સંક્ષિપીકરણ આપશે પત્ર લેખન ચર્ચાપત્ર વૃદ્ધિપ્રયોગ મિત્રો ઢોર અંગે અને બારના ગુજારી સાહિત્ય તમામે તમામ વૃદ્ધિપ્રયોગ શબ્દ કહેવતો અલંકાર ઓળખા જોડણી સુધરી કહેવતો સન અમે તમામ માહિતી તમને મળી રહેશે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તમે શાંતિ વાંચી પણ શકો છો મિત્રો વિડીયો પસંદ આવે વિડીયો લાઈક ઉમે છે સબસ્ક્રાઈબ કરવામાં ભૂલશો નહીં મિત્રો તમે જોઈ શકો અગેરે સૂચના પર જોઈ લો મિત્રો ફોર્મ ભરવાની શિલિટ તારીખ પછી વેબસાઇટ નિયમિત જતો લેવા છે પરીક્ષા સામાન્ય વિગતો સતત માહિતી થવા માટે વેબસાઇટ મોકલવામાં આવે છે વર્ણનારી દર્શાવે વિક્રમ અંગે રાજ્ય પરીક્ષા બહુ વધે ખરાઈ કરવામાં આવશે મિત્રો વિડીયો પસંદ આવે વિડીયો લાઈક ઉમે સબસ્ક્રાઈબ કરવામાં ભૂલશો નહીં થેન્ક યુ વેરી મચ